नमस्कार विद्यार्थी मित्रों, उद्गम स्कूल आयोजित आ विडियो लेक्चर सीरीज ने अंदर तमारू हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 9 विषय विज्ञान नी अंदर जे ग्या विडियो लेक्चर में धन आयन अने ऋण आयन परमाणु नी अंदर कई रीते बनता होय छे तेनो अभ्यास करी गया छीए। आजे तेनाथी एक स्टेप अगाउ एटले के आ धन आयन अने ऋण आयन नी मदद थी संयोजनो कई रीते बने छे तेनो आपणे आजे अभ्यास करवाना छे। तो ग्या विडियो लेक्चरनुं तमने थोड़ुं पुनरावर्तन करावी अने आजे आगळ वधवानो प्रयत्न करीए छीए। तो मित्रों, सौथी पहेला आजे जे व्याख्या छे धन आयननी व्याख्या, तो जोईए धन आयन कई रीते बने छे। तो परमाणु पोतानी अंदर रहेला वधाराना एक बे के त्रण, पोतानी अंदर नहीं सॉरी, पण परमाणु कक्षा पूरी कर्या बाद એટલે કે કક્ષા એક બે કે ત્રણ કક્ષા કમ્પ્લીટ કર્યા બાદ જે ઇલેક્ટ્રોન એક બે કે ત્રણ વધે છે તે ઇલેક્ટ્રોન ગુમાવીને એટલે કે બીજાને આપીને કક્ષા પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરતા હોઈએ છે, જે આપણે જાણીએ છીએ। શા માટે એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે છે? તો એનું મિત્રો તમને રીઝન કહી દઉં કે જો કક્ષા પૂરી કરવી નિયમ છે, કક્ષાની અંદર રહેલા જેટલા ઇલેક્ટ્રોન હોય એના મદદથી કક્ષા કમ્પ્લીટ હોવી જોઈએ, એટલે એમાં જો એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન વધતા હોય તો એ ગુમાવી દે છે, નહીતર એને શું કરવું પડે? તો કે 6, 7 કે 8 ઇલેક્ટ્રોન મેળવવા પડે। એના કરતાં જે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે તેવા પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે। દાખલા તરીકે મિત્રો આપણે ઉદાહરણ લઈએ તો સોડિયમની વાત કરું, સંજ્ઞા મિત્રો એ સંજ્ઞા બધા જ તત્વોની આપણને વ્યવસ્થિત રીતે આવડવી જોઈએ। સોડિયમની સંજ્ઞા થાય છે મિત્રો Na। સોડિયમ જે તત્વ છે તેની અંદર પરમાણુ ક્રમાંક 11 હોય એટલે આપણે જાણીએ છીએ કે તેની અંદર 11 ઇલેક્ટ્રોન હશે। હવે આ 11 ઇલેક્ટ્રોનની આપણે ગોઠવણી કરવાની હોય તો પ્રથમ કક્ષામાં આપણે જાણીએ છીએ કેટલા ઇલેક્ટ્રોન સમાય, 2 ઇલેક્ટ્રોન સમાય છે, એટલે પ્રથમ કક્ષામાં હું લખું છું 2। બીજી કક્ષામાં મિત્રો કેટલા ઇલેક્ટ્રોન સમાય, તો આપણે જાણીએ છીએ 2n² સૂત્ર ઉપરથી એનની જગ્યાએ તમે 2 મૂકો તો આપણને ખ્યાલ આવે કે બીજી કક્ષાની અંદર આપણે 8 ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ, તો બીજી કક્ષામાં સમાણા 8 ઇલેક્ટ્રોન। હવે સોડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા છે? તો સોડિયમ પાસે માત્ર કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન બાકી છે, અને 1 આપણે નિયમ જોઈ ગયા હતા ગયા વિડીયો લેક્ચરની અંદર, આપણે અહીંયા લખ્યું હતું વચ્ચે કે કોઈ પણ તત્વ કક્ષા પૂરી કરવા માટે હરમે શું કરે છે? પ્રયત્ન કરે છે। તો અહીંયા જો હું 1 ઇલેક્ટ્રોન લખું તો ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 1 ઇલેક્ટ્રોન। તો ત્રીજી કક્ષામાં સમાય કેટલા? તો કે બાહ્યતમ કક્ષા છે ત્રીજી કક્ષા, તો એમાં 8 ઇલેક્ટ્રોન સમાય। તો અહીંયા એને 8 ઇલેક્ટ્રોન કરવા માટે 7 ઇલેક્ટ્રોન લેવા પડે। સોડિયમ 7 ઇલેક્ટ્રોન લેશે નહીં, પણ 1 ઇલેક્ટ્રોનને શું કરી દેશે? ગુમાવી દેશે, બીજાને આપી દેશે। જ્યારે આવું તત્વ કરે છે ત્યારે તે કેવો આયન બનાવે? ધન આયન બનાવે। ધન આયનની ઉપર શું આવે? પ્લસની નિશાની આવે, અને તે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તેની અહીંયા શું આવે? સંખ્યા આવે, Na+1। આ રીતે મિત્રો કોઈ પણ તત્વ 1, 2 કે 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બનાવે છે, એમ સોડિયમ Na+1 આવશે। એના પછીનું તત્વ મેગ્નેશિયમ લઉં તો +2 આવશે, એલ્યુમિનિયમની વાત કરું તો Mg+3 આવશે। હવે તેના પછીની વ્યાખ્યા કે ઋણ આયન, તો કે પરમાણુ તેની કક્ષા પૂર્ણ કરવા માટે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન બીજા પાસેથી મેળવે ત્યારે શું બનાવે છે? તો કે ઋણ આયન બનાવે છે। આપણે જાણીએ છીએ, એક તત્વનું ઉદાહરણ આપણે લઈને સમજવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો ક્લોરિન નામનું જે તત્વ છે, ક્લોરિનની સંજ્ઞા શું થાય? તો કે Cl। ક્લોરિનનો પરમાણુ ક્રમાંક, તો કે ક્લોરિનનો પરમાણુ ક્રમાંક થાય 17। આના માટે આપણે 1 થી 30 તત્વોના જે પરમાણુ ક્રમાંક સંજ્ઞા એને મગજની અંદર વ્યવસ્થિત યાદ રાખી લેવાના છે। 17 ઇલેક્ટ્રોનની હું ગોઠવણી કરવાનો પ્રયાસ કરું છું, તો કે પ્રથમ કક્ષાની અંદર 2n² સૂત્ર, કેટલા સમાય? 2n² માં 1 મૂકો તો 2 ઇલેક્ટ્રોન, હાલો 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા છે। હવે બીજી કક્ષા પૂરી કરવા માટે પ્રયત્ન કરે છે, બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 8 ઇલેક્ટ્રોન સમાય। શા માટે? તો કે 2n² તમે 2 મૂકો તો કેટલા આવે? 8। તો બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાણા? 8 ઇલેક્ટ્રોન સમાણા। હવે ક્લોરિન પાસે કેટલા ઇલેક્ટ્રોન બાકી વધ્યા છે? તો તમે જોઈ શકો છો કે ક્લોરિનના 8 ને 2 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ શકી છે। હવે ક્લોરિન પાસે 17 ઇલેક્ટ્રોન હોય છે, તો ક્લોરિનના બાકીની જે 7 ઇલેક્ટ્રોન બાકી વધ્યા, આપણે જોઈ શકીએ છીએ કે 10ની ગોઠવણી થઈ 7 ઇલેક્ટ્રોન બાકી વધ્યા,
ત્રીજી કક્ષા ભરવા માટે જાય છે તો ત્રીજી કક્ષાની અંદર પેલા 7 ઇલેક્ટ્રોન ગોઠવાણા પણ ત્રીજી કક્ષા રહી એની બાહ્યતમ કક્ષા થાય અને કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 8 ઇલેક્ટ્રોન સમાય તો કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે 1 ઇલેક્ટ્રોન ઘટે છે તો 1 ઇલેક્ટ્રોન બીજા પાસેથી શું કરશે મેળવી લેશે એટલે કે આવા જે સોડિયમ જેવા તત્વો હોય જેને 1 ઇલેક્ટ્રોન આપવાનો હોય તેવા તત્વ પાસેથી 1 ઇલેક્ટ્રોન ક્લોરિન મેળવી લેશે એટલે કે 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે ક્લોરિન ની માથે વીજભાર કેવો આવશે મિત્રો માઇનસ શા માટે તો કે તમે જોઈ શકો છો કે ઋણ આયન ક્યારે બને તો કે ઇલેક્ટ્રોન તત્વ મેળવે ત્યારે શા માટે મેળવે તો કે એ ઘટતા હોય એટલે મેળવે ગુમાવે તો શા માટે ગુમાવે તો કે વધતા હોય એટલે ગુમાવે તો આવી જ રીતે ક્લોરિન ઇલેક્ટ્રોન બીજા પાસેથી મેળવે છે અને કેવો આયન બનાવે છે તો કે ઋણ આયન બનાવે છે હવે આ ઇલેક્ટ્રોન આપણને એમ થાય ક્યાંથી મેળવે સોડિયમ ક્યાં આપે તો આ બધા ક્યાંય આપીને ઇલેક્ટ્રોન જાતા પણ નથી અને મેળવવા માટે બહારથી ક્યાંયથી મંગાવતા નથી પણ શું થાય તો કે આવા જે તત્વો હોય ધનાયન વાળા અને ઋણાયન વાળા એ લોકો પરસ્પર ભાગીદારી કરી અને જે બનાવે છે એને મિત્રો શું કહેવાય સંયોજન કહેવાય એટલે સંયોજનની વ્યાખ્યા બરાબર સમજજો કે ધન આયન અને ઋણ આયન ધરાવતા જે તત્વો હોય તે એકબીજા સાથે જોડાય અને જે બનાવે છે એને શું કહેવાય સંયોજન કહેવાય તો હર અમે સંયોજન જોઈને કેમ ખબર પડે તો કે જો સોડિયમ છે અને તત્વો કહેવાય શા માટે તો કે આની અંદર માત્ર સોડિયમ જ છે આ શું છે તો કે ક્લોરિન છે તો આ તત્વ જ કહેવાય એને સંયોજન ન કહેવાય પણ હું તમને આ ઉદાહરણ લખું કે H2O આને બધા જાણો જ છો શું છે તો કે પાણી છે આ શું છે તો કે તત્વ છે તો કે તત્વ નથી તો કે આમાં હાઇડ્રોજન પણ છે અને ઓક્સિજન પણ છે એટલે અહીંયા શું થયું છે બે તત્વની ભાગીદારી થઈ છે અને બે તત્વની ભાગીદારીથી જે બને એને શું કહેવાય સંયોજન કહેવાય તો કે જો આમાં હાઇડ્રોજન અને ઓક્સિજનની શું હશે ભાગીદારી હશે તો ભાગીદારી એમને ન થાય એનો કંઈક નિયમ હોય તો કે કેવા નિયમ હોય તો કે જેટલા ઇલેક્ટ્રોન આપતા હોય અને જેટલા ઇલેક્ટ્રોન મેળવતા હોય તેના બંને વચ્ચે પરસ્પર જે જળવાવું જોઈએ એની માત્રા જળવાવી જોઈએ એટલે કે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે તેટલા જ સામે મેળવાતા હોવા જોઈએ અથવા તો શું કરવું પડે તો કે આપણે બંનેની ગોઠવણી વ્યવસ્થિત કરવી પડે અહીંયા તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન ગુમાવે શું કામ તો કે પરમાણુ ક્રમાંક 1 હોય ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે શા માટે તો કે પરમાણુ ક્રમાંક 8 હોય તમે ગણતરી કરશો આ રીતે એટલે તમને ખ્યાલ આવશે હવે હાઇડ્રોજને ગુમાવેલો 1 ઇલેક્ટ્રોન લેવા માટે આને શું કીધું 1 ઇલેક્ટ્રોન અમારે આપવાનો છે ઓક્સિજને શું કીધું તો કે મારે 2 ઇલેક્ટ્રોન જોઈ તો કાંઈ અડધા આપી શકે નહીં તો હાઇડ્રોજનની સંખ્યા આપણે કેટલી લેવી પડે તો કે 2 લેવી પડે તો જ આના વચ્ચે ભાગીદારી થાય હવે 2 હાઇડ્રોજન ઇલેક્ટ્રોન એક એક ગુમાવીને 2 ઇલેક્ટ્રોન આપશે અને એકલો ઓક્સિજન બંનેના ઇલેક્ટ્રોન સ્વીકારશે અને જે તત્વ બનશે એને શું કહેવાય H2O કહેવાય તો કે આ રીતે મિત્રો H2O હોય છે આના સિવાયના જે તત્વો છે હું તમને એક ઉદાહરણ આપું NaCl અને આપણે સોડિયમ ક્લોરાઇડ કહે આપણે જે ખોરાકમાં ખાદ્ય પદાર્થમાં મીઠાનો ઉપયોગ કરીએ છીએ તે શું છે સોડિયમ ક્લોરાઇડ છે તો સોડિયમ ક્લોરાઇડની અંદર શું હોય તો કે સોડિયમને 1 ઇલેક્ટ્રોન ગુમાવવાનો હતો ક્લોરિનને શું કરવાનું હતું 1 ઇલેક્ટ્રોન મેળવવાનો હતો તો બંનેની ભાગીદારીથી કેવું તત્વ બને છે સોડિયમ ક્લોરાઇડ આની અંદર આપણે ક્યાંય 2 કે 3 લખવાની જરૂર જ નથી શા માટે જરૂર નથી તો કે જેટલા ઇલેક્ટ્રોન જરૂર છે ને એટલા જ ઇલેક્ટ્રોન આપે છે પણ હવે તમે મને જવાબ આપો હું તમારી સમક્ષ બીજું તત્વ રાખવા જઈ રહ્યો છું જેનું નામ છે મેગ્નેશિયમ મિત્રો મેગ્નેશિયમની સંજ્ઞા સરસ આપણને ખબર છે શું છે એમ જે જેને જવાબ નથી આપી શકતા અત્યારે તે લોકો વ્યવસ્થિત રીતે પરમાણુ ક્રમાંક સંજ્ઞા એક વખત યાદ રાખી લ્યો આના વગર આપણે 9મું ધોરણ કે 10મું ધોરણમાં રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરવો શક્ય જ નથી જોઈએ આગળ મેગ્નેશિયમ Mg તો કે આનો પરમાણુ ક્રમાંક શું થાય તો કે પરમાણુ ક્રમાંક આનો થાય છે 12 હવે આ 12 પરમાણુ ક્રમાંક છે તો એને ઇલેક્ટ્રોન ગોઠવીએ પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 8 અહીંયા સુધી કોઈ પ્રશ્ન નથી આપણે જાણીએ છીએ પહેલી કક્ષામાં 2 જ સમાય બીજામાં 8 જ સમાય હવે બાકી કેટલા ઇલેક્ટ્રોન વધ્યા તો કે બાકી સાહેબ 2 ઇલેક્ટ્રોન વધ્યા 2 ઇલેક્ટ્રોનને હું ગોઠવવા જાઉં તો ત્રીજી કક્ષામાં તો 8 પૂરા કરવા પડે કા મારે 6 લેવા પડે અથવા તો આ 2ને શું કરવા પડે ગુમાવવા પડે શું સરળ પડે આપણને તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેવા આપણને ઇઝી પડે છે એટલા માટે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તે કેવો આયન બનાવે ધન આયન જે તત્વ ઇલેક્ટ્રોન મેળવે તે કેવો આયન બનાવે ઋણ આયન અહીંયા મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવતો હોવાથી કેવો આયન બનાવે છે ધન આયન પણ આટલે આપણું કામ પતતું નથી લખવાનું છે કેટલા ઇલેક્ટ્રોન તો કે 2 તો આવે Mg પ્લસ 2 તમને પરીક્ષાની અંદર આવો પણ પ્રશ્ન પૂછાશે કે મેગ્નેશિયમનો વીજભાર જણાવો તો તમારે લખવાનું Mg પ્લસ 2 હવે આના સિવાયનું એક આના પછીનું નેક્સ્ટ તત્વ લઉં છું એ તત્વનું નામ છે એલ્યુમિનિયમ
એલ્યુમિનિયમ તમે નામ સાંભળેલું જ હોય અત્યારે રોજ બરોજમાં હવે લોખંડના વિકલ્પ તરીકે જે તત્વ જાણીતું છે અને જેનો વધુ ઉપયોગ કરીએ છીએ તેવું એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક અને પછીનો નેક્સ્ટ 11-12 પછી શું આવે 13. તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક આપણો છે 13. એના ઇલેક્ટ્રોન ગોઠવવાનો પ્રયત્ન કરીએ તો પહેલી કક્ષામાં તો કે 2, બીજી કક્ષામાં 8, 10 ગોઠવાઈ ગયા. હવે 3 ઇલેક્ટ્રોન છે તો કાં 5 લેવા પડે 8 પૂરા કરવા માટે, અથવા તો 3 ઇલેક્ટ્રોનને શું કરવા પડે, ગુમાવવા પડે છે. તો અહીંયા એલ્યુમિનિયમ શું કરે છે, 3 ઇલેક્ટ્રોન બીજાને આપે છે. તો એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન બીજાને આપે છે, ગુમાવે છે, એટલે શું આવે, પ્લસ વીજભાર, ધન વીજભાર. અને કેટલા આપે છે, તો કે મિત્રો 3 ઇલેક્ટ્રોન આપે છે, એટલે એલ્યુમિનિયમ પ્લસ 3. હવે આવા તત્વોની આપણે જે ભાગીદારી જોવા જઈએ છીએ તો જોઈએ તો ક્લોરિન સાથે સોડિયમ જોડાણ બને છે NaCl. બીજું આપણે જોઈએ કે આ ક્લોરિન સાથે આપણું આ મેગ્નેશિયમ જોડાય. ધન અને ઋણવાળા જ મિત્રો જોડાઈ શકે, ધન ધનવાળા ન જોડાઈ શકે, ઋણ ઋણવાળા જોડાઈ શકે નહીં, કેમ કે બંનેને આપવાના હોય કે બંનેને મેળવવાના હોય તો ક્યારેય ભાગીદારી થતી નથી. તો જ્યારે મેગ્નેશિયમ અને ક્લોરિનને તમને જોડવાનું કહે તો MgCl, મેગ્નેશિયમ ક્લોરાઇડ થયું. પણ હવે આગળ જોવાનું કે મેગ્નેશિયમ સાહેબ કેટલા ઇલેક્ટ્રોન આપે, 2. ક્લોરિન મેળવે કેટલા, તો કે 1. તો જો મેગ્નેશિયમ કેટલા આપે, 2. ક્લોરિન કેટલા લે છે, 1. એકલો ક્લોરિનનો તત્વ હોય છે ને એ એક જ ઇલેક્ટ્રોન સ્વીકારી શકે. તો આવા મેગ્નેશિયમ દ્વારા ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન મેળવવા માટે ક્લોરિનની સંખ્યા કેટલી જોશે, તો કે 2 જોશે, એટલે થશે MgCl2. માત્ર MgCl જવાબ આપણો ખોટો પડે છે, MgCl2, કેમ કે મેગ્નેશિયમે ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે ક્લોરિન એક જ સ્વીકારતો હોય તો આવા ક્લોરિન કેટલા લેવા પડે, તો કે 2 લેવા પડે. દાખલા તરીકે હું તમને 10 કિલો વસ્તુ તમને ખાવા માટે સપોઝ આપું છું, પણ તમારી કેપેસિટી 5 કિલોની હોય તો તમારે તમારા 5 કિલો ખાઈ તેવા કેટલા મિત્રો ગોતવા પડે મારો આપેલો સ્ટોક ખૂટાડવા માટે, તો કે 2 વિદ્યાર્થીઓ કે 2 મિત્રો આપણે ગોતવા પડે સાહેબ, તો તમારો જે સ્ટોક છે એ અમે કમ્પ્લીટ કરી શકીએ. સમજાય છે? એવું જ આપણે જોઈએ એલ્યુમિનિયમનું, તો કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ કઈ રીતે બને, તો કે એલ્યુમિનિયમનું AL, ક્લોરાઇડનું CL બની ગયું એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ના, આ એલ્યુમિનિયમ ક્લોરાઇડ નથી. શા માટે, તો કે એલ્યુમિનિયમ કેટલા ઇલેક્ટ્રોન આપે છે, 3. ક્લોરિન કેટલા સ્વીકારે છે, તો કે 1 જ. તો એકલું ક્લોરિન એલ્યુમિનિયમ દ્વારા આપેલા 3 ઇલેક્ટ્રોનને સ્વીકારી શકતું નથી. તો ક્લોરિન કેટલા લેવા પડશે આપણે આ તકે, તો કે 3 લેવા પડશે. 3 ક્લોરિન થઈ અને એકલા એલ્યુમિનિયમ દ્વારા ગુમાવેલા 3 ઇલેક્ટ્રોનને સ્વીકારી શકે એટલે એલ્યુમિનિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર મિત્રો થાય AlCl3. સમજાય છે? આવા તો પુષ્કળ તત્વો અત્યારે માર્કેટમાં, બજારમાં, બધી જગ્યાએ સંયોજનો હોય છે. તો મિત્રો આ બધા જે આપણે જોયા, AlCl3 છે, H2O છે, અહીંયા આપણે જોયા NaCl છે, MgCl2 છે, આ બધા તત્વોને સંયોજનો કહેવામાં આવે છે. આજનો આપણો આ ટોપિક હતો, સંયોજનો સમજાવવાનો તમને પ્રયાસ કર્યો હતો. તો તમારે વધુ ને વધુ સંયોજનો કઈ રીતે બને તેની પ્રેક્ટિસ કરવાની છે, આની અંદર વધુ ને વધુ જોઈ અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને આપણે જે રસાયણ વિજ્ઞાનની અંદર જેટલા સંયોજનો આવતા હોય તે તમામને અત્યારથી ઓળખતું થવાનું છે. 9મા ધોરણની અંદર તમે આ બધા સંયોજનોને ઓળખતા થશો તો જ તમે 10મા ધોરણની અંદર રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરો ઇઝીલી ભણી શકશો. અને તમને કહું કે રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરો 10ની અંદર ઘણા બધા છે, તમે 1 કે 2 ચેપ્ટરને સ્કીપ કે ઓપ્શનમાં કાઢી શકીને બચી શકશો નહીં. રસાયણ વિજ્ઞાનના તમામ ચેપ્ટરોનો અભ્યાસ વ્યવસ્થિત રીતે સમજવા માટે આ બધું આવડવું જરૂરી છે. એટલા માટે ફરીથી રિપીટ કરું છું કે બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતે પાકી કરી લેજો, સમજવાનો પ્રયત્ન કરજો. આ વિડીયોની લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ છીએ, આટલું સમજી લેજો. નેક્સ્ટ જે છે આગળના સેશનમાં આપણે લેશું. આભાર.